कोरोना महामारी में धंधा रोजगार पर ग्रहण लाग्यू छे, परंतु साथे साथे त्यौहारों पर ग्रहण लाग्यू छे। गणेश चतुर्थी हवे गणतरीना दिवसों बाकी रहा छे, त्यारे पालनपुर नी अंदर जुदी जुदी गणपति नी माटी नी मूर्तिओ तैयार करवामां आवी छे। आ कारीगरों माटे एक एवो त्यौहार छे के एवी रोजगारी छे के वर्षमां एक वार ज आखो परिवार साथे बेसीने मूर्तिओ बनावे छे, अने एमांथी जे आवक मळे छे એ एक वर्ष दरमियान एमनुं गुजरान चलावे छे। आप जोई शको छो के जुदा जुदा शणगार विघ्न हता गणपतिना अहींया करवामां आवी रह्या छे। अलग अलग सुशोभनथी आ मूर्तिओ तैयार करवामां आवी रही छे। आखो परिवार अलग अलग रंगोथी गणपतिने एकदम सुशोभित लागे ए रीतनी तैयार करवामां आवी रही छे। अलग अलग सिंहासन उपर गणपतिनी आ मूर्तिओ तैयार छे। आम तो दर वर्षे अहींया मोटी भीड़ जामे छे गणपति महोत्सवना थोड़ाक दिवस अगाउ, परंतु आ वखते कोरोना महामारीमां ग्राहकोनी कोई भीड़ अहींया जोवा मळती नथी। अहींया जे मूर्तिओ तैयार करे छे कारीगरो साथे वात करीशुं, केवुं छे आ वखते कोरोना महामारीनी अंदर माहोल? कोरोना महामारीमां आ वखते थोड़ी मंदु चाले छे, केम के हर साल करता 20% अमारे पब्लिकनो अवड़ो जवड़ो लागे छे, अने कोरोना लीधे पब्लिक मूर्ति पधरावा जवा माटे विसर्जन करवा माटे ए लोको विचारे छे। बराबर, तो अमारे त्यां माटीनी सांधणी बनावामां आवेली छे, तो पोते घर भी विसर्जन करी सके छे। ने पब्लिक हर साल करता 80% अमारे खूब मंदु छे, ने अमारी घरनी फेमिली लई ने अमे अलग अलग जातना विविध प्रकारना कलरो करी छे, ने डिजाइनो गणपतिनी पूरीनी ग्राहकने संतोषकारक आपीए छीए। કેટલા સમયથી આ મૂર્તિ તૈયાર કરો છો અને કેટલા રૂપિયાથી મળીને કેટલા રૂપિયા સુધીની આ મૂર્તિનું વેચાણ કરો છો? 100 રૂપિયાથી મળીને 800 રૂપિયા સુધીની અમુક મૂર્તિઓ છે, તો અમે 4-5 વર્ષથી આ ધંધો કરીએ છીએ, ને થોડું ઘણું અમારે દાળ રોટી મળી આવે બસ। કોરોના મહામારીમાં આજે કેવો ગ્રાહકીનો માહોલ છે? અમારો ગ્રાહકીનો માહોલ ખૂબ ઓછો જ છે, એટલે 100 માંથી 20% જ અમારો માહોલ દેખાય છે, એનાથી કોઈ વધારે થવાનું નથી। કેવા પ્રકારની મૂર્તિઓ તૈયાર કરવામાં આવે છે? અલગ અલગ વિવિધ પ્રકારની સિંહાસનવાળી છે, લાલ બાદશાહ છે, 4-5 કલરની ડિઝાઇનોમાં અમારી પાસે મૂર્તિઓ છે, માટીની સાંધણી મળશે। કેટલા પરિવાર આ મૂર્તિઓ બનાવવા સાથે જોડાયેલા? અમે 7-8 જણા છીએ ઘરના, મારે 3 બેબલીઓ છે, બે માણસો અમે છીએ, પછી એક ભાઈ છે, એમ કરીને અમે કુલ 8-9 જણા છીએ। પહેલાંનો જે આ સમયનો માહોલ અને આજનો માહોલમાં કેટલો તફાવત લાગે છે? ઘણો તફાવત લાગે છે। પહેલાંના માહોલમાં તો પહેલે છે ને અમારે પાણી પીવાની નબળે નથી મળતી ફળ, આ સાલ તો અમે એમને બેઠા છીએ ખુલ્લા, આમ કોઈ ઘરક બી દેખાતા નહીં, ને લોકડાઉનનો તો એકદમ ખીલો જ વાગી ગયો છે, કે પબ્લિક ઘરમાંથી બહાર નીકળે તો એ બીક લાગે છે પબ્લિકને, ને અમે આ નાનો મોટો ગુજરાન કરીએ છીએ, અમારા ધંધા રોજગાર બીજા છે નહીં। આ વખતે જાહેરમાં થતા ગણપતિ મહોત્સવ કોરોના મહામારી પર પ્રતિબંધ છે, ત્યારે લોકો ઘરે ઘરે ગણપતિની પૂજા કરે, મહોત્સવ ઉજવે એ માટે લોકો પણ આવી રહ્યા છે, પરંતુ આ જે મૂર્તિઓ છે માટીની બનાવેલી છે, જેથી એનું વિસર્જન પણ સહેલાથી થઈ શકે છે। પણ સવાલ એ છે કે દર વર્ષે અહીંયા જે ભીડ જામતી હતી, અહીંયા ગણપતિની સ્થાપના કરવા માટે મૂર્તિઓ લેવા માટે ભીડ અહીંયા જોવા કોરોના મહામારીના કારણે જોવા નહીં મળતી, જેના કારણે જે કારીગરો છે જે વર્ષમાં એક વખત જે આ મૂર્તિ વેચીને જે આવક મેળવીને જે વર્ષ દરમિયાન જે પરિવારનું જે રોજગારી જે ચલાવે છે, એ આવક ન હોવાના કારણે થોડી નિરાશા પણ આ લોકોમાં છે। કેમેરામેન વિશાલ ગોયલ સાથે વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર।